વડોદરાના રાજમહેલ રોડ પર લગાવાયેલ પતરા તોડી નાખતા પોલીસે બેની ધરપકડ કરી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। વડોદરા શહેરમાં રેડ ઝોન વિસ્તારમાં પતરા લગાવીને અનેક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી રાજમહેલ રોડ પર વેરાઈ માતાના ચોકમાં લાગેલા પતરા તોડી નાખતા બે લોકોની નવાપુરા પોલીસે ધરપકડ કરી છે અને રાજમહેલ રોડ વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। ભાજપના કોર્પોરેટરની ગીતા કાશ્યાની સંમતિથી પતરા તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેથી મહિલા કોર્પોરેટર સામે ગુનો નોંધાઈ શકે છે। આ ઉપરાંત કોર્પોરેટરના પતિ ભૂપેન્દ્ર કાશ્યા વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। કે પછી જે કામગીરી કરી કોઈનું દબાણ હતું શું હતું? એ ત્યાં ડેરી છે, અવેરાઈ માતા ચોકથી અંદર જઈને લેફ્ટ છે, એક ડીપી છે, ત્યાં એક ડેરી છે। એ લોકોએ એવું કીધું કે ત્યાંના જે રહીશોએ છે, તો પ્રાથમિક પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો કે વીએમસીના પતરા મારેલા હતા, કારણ કે ત્યાં આગળ ત્રણ રહીશો પોઝિટિવ છે। એની 500 મીટરની ફેરીમાં વીએમસીએ પતરા મારેલા, એમાંથી કેટલાક પતરા તૂટ્યાની જાણ થઈ અને પોલીસે ત્યાં પહોંચીને પૂછતા જાણ થઈ કે ત્યાં એક શ્રીકૃષ્ણ ડેરી નામની ડેરી છે, એના બે માલિક જે છે, બાપ ને દીકરો, એ બંને જણાએ પતરા તોડ્યા હતા અને એમને વધારે પૂછપરછ કરી ત્યારે એમણે કીધું કે અને કોર્પોરેટર સાહેબે પણ અમને હા પાડી એટલે અમે તોડ્યા, એવી પ્રાઇમા ફેસી વિગત છે। વધુ પુરાવા અમે એકઠા કરીએ છીએ। હાલમાં જે ડેરીના જે ઓનર્સ છે બંને જણા, એમના વિરુદ્ધ આઈપીસી 188, 269, 270 અને જીપી એક્ટ, આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને પેન્ડેમિક એક્ટ તેમજ સરકારી મિલકતને નુકસાન કરવા અંગેનો જે એક્ટ છે એ બાબતે ગુનો દાખલ કરીએ છીએ અને બંને વિરુદ્ધ હાલ કાર્યવાહી શરૂ કરીએ છીએ। વધુ પુરાવા એકઠા થશે તો પછી આગળ બીજી પણ કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે અને હાલ એ પતરા રિપેર કરવાની પણ વીએમસીએ શરૂઆત કરી છે। મેડમ શું નામ છે કોર્પોરેટરનું? જેમ આરોપીએ જણાવેલું છે, હાલના જે બે આરોપી છે એ લોકો જણાવે છે કે ગીતાબેન અને એમના હસબન્ડે અમને કીધું એટલે અમે આવી રીતે હાલમાં વીએમસી તરફથી ફરિયાદ આવશે અને વીએમસીની ફરિયાદમાં અત્યારે આ બે જણના નામ છે। વધુ તપાસમાં જો નીકળશે એ બે વિરુદ્ધ પણ તો એમના વિરુદ્ધ પૂરતા પુરાવા જણાશે તો અમે આગળ કાર્યવાહી ચોક્કસ કરીશું। ચાલતા એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, અમે અમારી ગાડીમાં જનરલી કોઈને નથી બેસાડતા અને ત્યાં આગળ પબ્લિક ભેગું થઈને બીજું ઇસ્યુ ઊભું થાય એ અમને યોગ્ય નહોતું જણાયું, એટલે અમે એમને ચાલતા ચાલતા પોલીસ સ્ટેશન સુધી લઈ જઈને પોલીસ સ્ટેશનની બહાર એક છૂટો બાંકડો છે ત્યાં બેસાડીને પ્રોસિજર શરૂ કરેલી છે। અમે એમને પોલીસ સ્ટેશનમાં પણ નથી લઈ ગયા કે જેથી પોલીસને પણ કોઈ ડેન્જર ઊભું ના થાય અને જગ્યા પર અમે આ વસ્તુમાં ઘણી બધી કલમો પણ લાગે છે, બીજા ફક્ત 188 નથી, બીજા ગુના પણ, બીજા એક્ટ હેઠળના ગુના પણ છે, એટલે બધું ડિટેલમાં ફરિયાદ ડ્રાફ્ટ થાય ને બધું એટલે પોલીસ સ્ટેશનની બહાર બેસાડ્યા છે।